કેમ છો? મજામાં ને? આશા રાખું છું તમે બધા જ મજામાં હશો, બરાબર ને? ફ્રેન્ડ્સ, ચેપ્ટર 12 કરવાની મજા આવે છે, બરાબર? આ ચેપ્ટર આપણે ફર્સ્ટ સ્ટેન્ડર્ડમાં શીખી જ ગયા છે, એટલે બધાને જ સમજ પડે છે, બરાબર? ચલો, તો તમને બધાને એક્ટિવિટી કરવાનું ગમે છે? હા, ગમે છે ને? તો આજે એક આપણે સરસ મજાની એક્ટિવિટી કરશું, તો એના માટે બુક ઓપન કરો. હા, બુકમાં પેજ નંબર 134 ઓપન કરો. ચલો, હવે મને એ કહો પહેલા તો કે તમે બધાએ પેન્સ એટલે કે ત્રાજવા જોયા છે? જોયા છે વિદ્યાર્થી મિત્રો? જોયા છે? ઓકે, ક્યાં જોયા છે? હા, ક્યાં? માર્કેટમાં, બરાબર છે. વેજીટેબલ સેલર હોય એ લોકો પાસે પેન્સ હોય, ત્રાજવા હોય, બરાબર? અથવા તો કરિયાણાવાળા શોપકીપર, બરાબર, એમની પાસે પણ પેન્સ હોય, એમની પાસે પણ ત્રાજવા હોય, બરાબર? તો તમે બધાએ ઇલેક્ટ્રિક વેઇટ મશીન પણ જોયું છે, બરાબર? અને વેજીટેબલ સેલર પાસે પેલા બે પલ્લાવાળા પણ જોયા જ હશે, બરાબર છે? તો તમારે શું કરવાનું છે? આજે તમારી જાતે પેન્સ બનાવવાના છે, ત્રાજવા બનાવવાનું છે. તો ચલો આપણે બધા ત્રાજવા બનાવીએ. તો એના માટે શું શું જોઈશું? કોઈ કેસો? ત્રાજવા બનાવવા માટે, પેન્સ બનાવવા માટે તમને સામગ્રી તો વસ્તુ તો જોઈશે ને, થિંગ્સ તો ભેગી કરવી પડશે ને. તો ફ્રેન્ડ, શું જોઈશું તમને? કોઈ મને કેસો? તમે બધાએ પેન્સ તો જોયા જ છે, તો એ બનાવવા માટે તમે શું લેશો? કઈ થિંગ્સ ભેગી કરશો? વેરી ગુડ. શું? હા, તો એક લાંબી સ્ટીક, લોંગ સ્ટીક એટલે કે લાંબી લાકડી, પછી બીજું, હા, બે, સોરી, ત્રણ દોરા, બરાબર, વેરી ગુડ. અને પછી રાઈટ ટુ લીવ, ઢાંકણ, બરાબર છે, બે ઢાંકણ, બરાબર, રાઉન્ડ વાળા, હે ને? ઓકે, સરસ. ચલો, તો શું કરશો? જુઓ, પહેલા સ્ટીકને આ રીતે ગોઠવી દેશો, બરાબર છે? પછી શું કરશો? પેલી જે ત્રણ દોરી લીધી છે ને, એ ત્રણ દોરીને આ રીતે રાખશો, આ રીતે બાંધશો સ્ટીક સાથે, બરાબર. હવે શું કરશો? તો અહીંયા નીચે પેલું જે આપણે ઢાંકણ લીધું છે, એ ઢાંકણને કાણો પાડીને આ રીતે લટકાવશો, બરાબર? થઈ ગયું ને પેન્સ, બરાબર? એ જ રીતે બીજી બાજુ બીજી ત્રણ દોરી લેશું, બરાબર. ફરી ત્રણ દોરી લીધી, અહીંયા નીચે શું કર્યું? ઢાંકણ લગાવ્યું, બરાબર. એ દોરી સાથે ઢાંકણને કાણું પાડીને બાંધી દેવાનું છે. તો આ રીતે આપણું પેન્સ કમ્પ્લીટ થશે, બરાબર. તો તમને બધાને હવે પેન્સ બનાવતા આવડશે. તો આ એક્ટિવિટી તમારે જાતે કરવાની છે, તમારે એક સરસ મજાનું ત્રાજવું બનાવવાનું છે, બરાબર? જુઓ, ચાલો, શું કહે છે? એ ગાળામાં ભરેલી થિંગ્સ, કેટલીક વસ્તુઓ કદમાં ભારે અને મોટી, બરાબર છે, એટલે કે હેવી અને વીક છે, પણ એટલું મોટું પેન્સ તો છે નથી. મોટા કદની વસ્તુઓનું વેઇટ નક્કી કરવા માટે આપણને મોટું પેન્સ, મોટા ત્રાજવા જોઈએ છે, બરાબર છે? તો મનુ અને હેત પણ શું કરે છે? આ રીતે મોટું પેન્સ બનાવે છે, બરાબર. અને પછી દરેક થિંગ્સનો વેઇટ કરે છે, બરાબર. ફ્રેન્ડ્સ, તો તમે પણ આ રીતે ત્રાજવું તો બનાવી દીધું, પછી શું કરશો? તો એ ત્રાજવાની અંદર એક બાજુ તમારે શું મૂકવાનું? વસ્તુ, એટલે કે શું કરશો? હા, જો હું તમને કહું, વસ્તુની અંદર તમારે લોકોએ શું કરવાનું કે બજારમાં, માર્કેટમાં ઘણી બધી એવી વસ્તુઓ હોય છે કે જેના ઉપર ગ્રામ અને કેજી લખેલું હોય છે, બરાબર. જેમ કે તમે ઘી, બરાબર, ઘી લેવા જાઓ છો, તો એ ઘીનો ડબ્બો, બરાબર, એની પાછળ 1 kg અથવા 500 gram એ રીતે લખેલું હોય છે. તો તમારે એ વાંચવાનું અને એક પેન્સની અંદર, એક ત્રાજવાની અંદર એ ઘીનો ડબ્બો મૂકવાનો, બરાબર. અને બીજી બાજુ શું કરશું? બીજી વસ્તુ અથવા એનું ઇક્વલ પણ મૂકી શકો. તો 1 kg ઘી હોય તો તમે 1 kg સુગર મૂકો, તો બંને ત્રાજવાનું બેલેન્સ કેવું રહેશે? સેમ રહેશે, બરાબર છે. પણ આ બાજુ જો 1 kg ઘી મૂક્યું હોય અને આ બાજુ શું કરશો?
500 ગ્રામ સુગર મૂકશો તો આ પલ્લુ જે છે તે શું થશે નીચે જશે બરાબર કેમ કેમ કે વર્કે જે ઘીનું વેટ વધારે છે અને 500 ગ્રામ સુગરનું વેટ ઓછું છે તો જેનું વેટ વધારે હશે ને ફ્રેન્ડ્સ એ બાજુનું પલ્લુ નીચે નમશે બરાબર તો આવી રીતે બીજી ઘણી બધી વસ્તુઓ બીજી ઘણી બધી થિંગ્સ લઈને તમે આ એક્ટિવિટી કરી શકો છો બરાબર તો તમને ખબર પડશે કે શું વજનમાં ભારે છે હેવી છે અને તમને આ એક્ટિવિટી કરવાની પણ મજા આવશે તો ચોક્કસ કરજો બરાબર અને તમારી બુકમાં પણ તમારે પેન્સ દોરવાનું છે નોટબુકમાં પણ તમારે ત્રાજવું દોરવાનું છે આ જ રીતે બરાબર છે ઓકે ચાલો આગળ જોઈએ જુઓ ફ્રેન્ડ્સ આ જ રીતે હવે આપણે સેકન્ડ એક્ટિવિટી કરશું બરાબર છે ફર્સ્ટ એક્ટિવિટીમાં બધાને મજા જ આવી હશે મજા આવીને પેન્સ બનાવવાની ચલો હવે આપણે જોઈએ સેકન્ડ એક્ટિવિટી એના માટે તમારે શું કરવાનું છે પેજ નંબર 135 ઓપન કરવાનું છે જુઓ શું કીધું છે મનુએ એક પેન્સિલ અને ભૂમિતિની પેટી પેન્સના બે પલ્લામાં મૂકી કયો પલ્લો નીચે જશે એ દર્શાવતું ચિત્ર દોરે છે શું કરે છે મનુ અને હે પલ્લાની અંદર બે વસ્તુ મૂકે છે એક બાજુ મૂકે છે પેન્સિલ અને બીજી બાજુ મૂકે છે ભૂમિતિની પેટી બરાબર છે હવે કયો પલ્લો નીચે જશે એ દર્શાવતું ચિત્ર દોરે છે બરાબર છે તો હવે આપણે શું કરશું ફ્રેન્ડ્સ શું ભારે છે શું હેવી છે બરાબર તો આપણે અલગ અલગ ડિફરન્ટ વસ્તુઓની થિંગ્સની જોડ બનાવશું બરાબર અને એની અંદર પેન્સનો યુઝ કરીને કઈ વસ્તુ હેવી છે એ આપણે શું કરશું અનુમાન કરશું ગેસ કરશું બરાબર છે અને ત્યારબાદ એને પલ્લાની અંદર મૂકીને જોશું કે કઈ વસ્તુ વેટમાં હેવી છે જેથી એ બાજુનું પલ્લું શું થશે નીચે જશે અને જ્યાં હલકી હશે જે થિંગ્સ હલકી હશે એનું પલ્લું શું થશે ઉપર જશે બરાબર છે ચલો તો અહીંયા ટીચરે બોર્ડ ઉપર કેટલીક જોડ લખી છે એ આપણે જોઈ લઈએ જુઓ શું છે તો કે ડીશ એન્ડ બાઉલ શું ડીશ થાળી બરાબર છે નાની સાઈઝની મોટી સાઈઝની તમને જે ગમતી હોય એ થાળી એટલે ડીશ એન્ડ બાઉલ વાડકો બરાબર સ્પૂન એન્ડ કપ શું સ્પૂન ચમચી અને કપ ટૂથબ્રશ એન્ડ ટૂથપેસ્ટ શું ટૂથબ્રશ બરાબર છે એટલે કે દાંત સાફ કરવાનું બ્રશ અને ટૂથપેસ્ટ બરાબર એની ઉપર જે લગાડીએ છીએ તે ટૂથપેસ્ટ ને એન્ડ હેમર ખીલી અને હથોડી આ બધાની આપણે શું કર્યું જોડ બનાવી છે બરાબર હવે આ જોડની અંદર હેવી વસ્તુ શું ભારે છે એ આપણે શું કરવાનું છે આ એન્સમાં મૂકવાનું છે બરાબર અને નક્કી કરવાનું છે ચલો તો કોઈ મને કહેશો જુઓ ડીશ એન્ડ બાઉલ બે જોડ છે બરાબર છે એકની અંદર આપણે ડીશ મૂકીશું અને એકની અંદર આપણે બાઉલ મૂકીશું તો કયો આ બાજુ આપણે ડીશ મૂકી દીધી અને હવે જો આપણે બાઉલ મૂકી તો કયો પેન્સ કયો પલ્લું નીચે જશે હેવી શું હશે ડીશ હશે કે બાઉલ હશે રાઈટ શું હશે ડીશ ડીશ પેટમાં કેવી હોય વજનદાર હોય ભારે હોય હેવી હોય બરાબર જ્યારે બાઉલ શું હોય લાઇટ વેટ હોય હલકું હોય એટલે જે બાજુ ડીશ રાખી હશે એનું પેન્સ કેવું જશે નીચે આવશે અને આ બાજુનું શું થશે ઉપર આવશે તો ક્યાં અહીંયા એરોની નિશાની આવે તો આપણે આ બેની અંદરથી જે હેવી છે એની ઉપર શું કરી દઈએ સર્વલ કરી દઈએ બરાબર તો આપણને ખબર પડે કે આ બેની જોડમાંથી આ બેની પેરમાંથી ડીશ કે હેવી છે ચલો સેકન્ડ નંબર સ્પૂન એન્ડ કપ ચલો તો એમાં સ્પૂન છે અને કપ છે હવે ફરી આની અંદર સ્પૂન મૂકવાનું છે અને અહીંયા કપ મૂકીશું બરાબર તો શું હેવી થશે સ્પૂન હેવી થશે કે કપ હેવી થશે હા કપ તો અહીંયા તમે કપ મૂકશો તો આ પેન્સ નીચે આવશે તો અહીં અંદર હેવી શું આવે સ્પૂન કે કપ તો કે કપ ચલો એ જ રીતે ટૂથબ્રશ એન્ડ ટૂથપેસ્ટ ચલો ટૂથબ્રશ એન્ડ ટૂથપેસ્ટ સોરી ટૂથબ્રશ એન્ડ ટૂથપેસ્ટમાંથી શું હેવી હશે હા ટૂથપેસ્ટ બરાબર છે તો ટૂથપેસ્ટ પર રાઉન્ડ કરીએ ને એન્ડ હેમર ખીલી અને હથોડી હા ફ્રેન્ડ્સ હવે બોલો શું હેવી હશે આનો આન્સર તમારે આપવાનો છે બોલો બોલો હા ને એટલે કે ખીલી ખીલી સાઈઝમાં નાની છે અને હેમર હથોડી હા વેરી ગુડ તો હેમરનું વેઇટ
વધારે હોય છે સરસ તો આપણે શું કરશું હેમર પર સર્કલ કરીશું તો ફ્રેન્ડ્સ અહીં આપણે જોઈએ કે હેવી વેટ એટલે કે પેર બનાવી છે હેવી વેટ અને લાઇટ વેટ બરાબર અનુમાન દ્વારા ગેસ દ્વારા આપણે ગેસ કર્યું કે શેનું વેટ વધારે હશે કોનું વેટ ઓછું હશે અને ત્યારબાદ મેં આની અંદર પેન્સમાં ત્રાજવામાં માપીને પણ જોઈ લીધું મૂકીને પણ આપણે વેટ ચેક કર્યું બરાબર વિદ્યાર્થી મિત્રો તો આ બે એક્ટિવિટી કરવાની તમને મજા આવશે તો તમે ઘરે આ બે એક્ટિવિટી કરજો બરાબર ફરી નવા વિડીયો સાથે